ઓફ વડોદરા. ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને નૃત્ય રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ડભોઈના આદિવાસી એકતા સમાજ, સમસ્ત આદિવાસી સમાજ, બસાવા સમાજ, તડવી સમાજ અને નર્મદા અસરગ્રસ્તો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા તારીખ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઘોષિત કર્યો હોય, ડભોઈના સમગ્ર આદિવાસીઓ દ્વારા આ દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં શૈલેષભાઈ વસાવા, કિરીટ વસાવા, કિરણભાઈ વસાવા અને દિનેશભાઈ તડવીના નેતૃત્વમાં શિનોર નગરમાં આકર્ષણ જમાવ્યું હતું. શિનોર ચોકડીથી આદિવાસીના વેશમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી લોકનૃત્ય સાથે તીર કામથા લઈ નૃત્ય કરતા પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરીને ત્યારબાદ વડોદરી ભાગોળ ટાવર કન્યા શાળા ગ્રાઉન્ડ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. આ દિવસ નિમિત્તે રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આદિવાસી એકતા સમાજ દ્વારા રંગ ઉપવન બાગ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આદિવાસી જય જવાહર યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજરોજ ડભોઈ ખાતે એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજુબાજુ વસતા અને ડભોઈમાં વસતા તથા વસાહતમાં વસતા અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા ડભોઈના આદિવાસી સમાજના દરેક અગ્રણીઓ ભેગા થઈને એક સમિતિ બનાવવામાં આવી છે. તેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક પોશાક ધારણ કરીને સાંસ્કૃતિક પદ્ધતિથી નૃત્ય કરીને આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી રેલી શિનોર ચોકડીથી નીકળીને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ બાબા સાહેબ આંબેડકરનું ફૂલ હાર્દિક વિધિથી સન્માન કરીને આગળ વડોદરી ભાગોળ રહીને વડોદરી ભાગોળથી ગાજીવાડા મસ્જિદ ટાવરે રહીને ટાવરેથી સુધરે ગ્રાઉન્ડે સમાપ્ત થશે. આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ જ અગત્યનો છે અને ઉજવણી ભર્યો છે, જેમાં દરેક આદિવાસી સમાજના અગ્રણીઓ જોડાય છે, જેવા કે વસાવા સમાજ, રાઠવા સમાજ, તડવી સમાજ, રાઠોડિયા સમાજ અને દરેક વસાહતની અગ્રણીઓ ભેગા થઈને, મહિલા અને પુરુષો ભેગા થઈને આજે ઉજવણી કરવામાં આવેલી છે.